કર્મ અસંખ્ય કાળે પૂરા થાય, કુસંસ્કાર અનંત કાળે પણ પૂરા નથી થતા. જન્મતાની સાથે કોઈ છોકરાને તમે શીખવાડ્યું હતું, બેટા તને ભૂખ લાગે ત્યારે તારે તારી મમ્મીની બ્રેસ્ટ પાસે પહોંચી જવાનું, એના સ્તનપાન કરવાના, કોઈ છોકરાને શીખવાડવું નથી પડતું. ઓટોમેટિક છોકરો પોતાનું મોઢું એ જગ્યાએ લઈ જાય છે, કારણ કે અનંત કાળમાં આ ધંધો એને અનંતી વાર કર્યો છે, માટે આત્મામાં સંસ્કાર વાસના. સમરાદિત્ય કથામાં એક પ્રસંગ આવે છે, આપણા ભાવ ની અંદર બે ભાઈઓ હતા, બંને કમાવા ગયા, કરોડ રૂપિયાના બે રત્ન લઈને આવ્યા. ગામની બહાર સૂતા છે, આવતીકાલે સવારે ગામમાં પહોંચશું અને પપ્પા મમ્મી ની આગળ મૂકી દેશું, તમે અમને ભાગ પાડીને આપી દો. રાત પડીને બે ભાઈને ઊંઘ નથી આવતી, એકે એને ચરુમાં દાટી ઝાડ નીચે દાટી દીધો, બીજો બજારમાં મીઠાઈ લઈ આવ્યો ઝેર અંદર નાખી દીધું. બે ભાઈ રૂપિયો શું કરાવે, રૂપિયાનું પાગલપણ શું કરાવે. અરે આ બે ભાઈ તો બહુ જૂના છે, તમારી નજર સામે 20-22 વર્ષ પહેલાની ઘટના યાદ કરો. ધીરુ અંબાણીના બે દીકરા કોણ હતા? મુકેશ અંબાણી, અનિલ અંબાણી. બાપના ગયા પછી આખી દુનિયાએ નાટક જોયા હતા કે નતા જોયા? 56,000 કરોડ નું સામ્રાજ્ય મૂકીને ગયેલા બાપના રૂપિયાને મેળવવા માટે બે ભાઈ વચ્ચે કોકિલાબેન બેઠા. એ કોકિલાબેન પણ ફેલ ગયા, ત્યારે છેલ્લે મુરારી બાપુ અને રમેશ ઓઝાને બેસાડવા પડ્યા. ત્યારે મન આ કેસનું સેટલમેન્ટ થઈ ગયું. મારી એ કેવું છે, રૂપિયો બે ભાઈના રૂપિયા વચ્ચે પણ તિરાડ ઉભી કરી શકે છે. આ યાચના, આ સંસ્કાર. પેલા બે ભાઈ એકે મીઠાઈમાં ઝેર નાખ્યું, ખવડાવ્યું, ઓલો મરી ગયો. બીજો ભાઈ પછી ઘરે પહોંચે, ઘરે પહોંચ્યા પછી એ પણ ગમે તે રીતે મૃત્યુ પામે. ઓલો સોનાનો જે ચરુ હતો એ ઝાડ નીચે રહી ગયો. મૃત્યુ પામેલો એક ભાઈ એ ઝાડના મૂળિયા કરી ગયો, ઉત્પન્ન થઈ ગયો. હવે જોજો, મૂળિયાને કઈ જ્ઞાન હોય ખરું, માઇન્ડ હોય, મગજ હોય, નાનું મગજ, મોટું મગજ, કોઈ મગજ ની અંદર સેલ હોય, સેલ અઢી અબજ સેલ માંથી એક સેલ હોય, પૂછ નહીં. પણ અંદર ની આ વાસના, આ ચરુ મારો છે, એને પોતાના મૂળિયા એ ચરુ ની આજુબાજુ ફેલાવ્યા. કોઈ જ્ઞાની એ જયારે બીજા ભાઈ ને કીધું, બીજા ભાવ ની અંદર એને ઝાડ ઉખેડાવ્યું, જોયું તો મૂળિયા એટલા બધા વિસ્તૃત થઈ ગયા હતા, એટલા બધા જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા બેસી ગઈ, કેકેન્દ્રીના ભવની અંદર પણ આ સોનાના ચરુ ઉપર શું હોય છે, વાસના. કોઈ ભાવ એવો નથી કે જેમાં પાંચ ઇન્દ્રિયના વિષયોની પાછળ આપણે પાગલ ન બન્યા. પાગલ યાદ કરો, જરા રાવણને યાદ કરો. કોણ હતો રાવણ? પ્રતિ વાસુદેવ. ખબર છે, બહુ ઊંચી પોસ્ટ કહેવાય. તમારા રામાયણ ની અંદર રામ અને રાવણ બતાવે, પણ રામ બળદેવ હતા, લક્ષ્મણ વાસુદેવ હતા, અને રાવણ કોણ હતો? પ્રતિ વાસુદેવ. 63 સલાકા પુરુષ ની બહુ ઊંચી હસ્તીઓ, એમાં રાવણ નું નામ આવે છે. કૃષ્ણ, બલરામ અને જરાસંઘ, આ બધા કોણ છે? બળદેવ, વાસુદેવ, પ્રતિ વાસુદેવ. હંમેશા વાસુદેવ ને હાથે જ પ્રતિ વાસુદેવ નું મૃત્યુ થાય. રામે રાવણ માર્યો એ લૌકિક વ્યવહાર છે. રાવણને મારનાર કોણ હતા? રામ હતા કે લક્ષ્મણ? જૈન પરંપરા મુજબ લક્ષ્મણે રાવણને માર્યો, અને એ જ રાવણ ભવિષ્યમાં કોણ થવાનો છે? તીર્થંકર જેવા તીર્થંકરના આત્માને પણ વાસના કેવી સતાવી શકે? મને તમે કોણ?